કેમ છો ધુરંધર બાળકો, મજામાં? તો ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં છેલ્લે આપણે વાત કરી હતી ફોર્સ એક્ટિંગ બિટવીન ટુ પેરેલલ કરંટ કેરિંગ વાયર્સ. આપણે જોયું કે કઈ રીતે સેમ ડિરેક્શનમાં જો કરંટ ફ્લો કરતો હોય બે પેરેલલ વાયરમાંથી, તો એ બે વાયર એકબીજાને એટ્રેક કરે, દે એટ્રેક ઈચ અધર. એન્ડ ઇફ ધ કરંટ ઇઝ ઇન ઓપોઝિટ ડિરેક્શન, દેન દે વિલ રિપેલ ઈચ અધર. જેની માટેનું ઇક્વેશન આપણે જોયું હતું મ્યુ ઝીરો આઈ એ આઈ બી એલ અપોન ટુ પાઈ ઇન્ટુ ડી, આવું કંઈક ઇક્વેશન જોયું હતું, યાદ છે? પછી આપણે એના ઉપરથી એમ્પિયરની ડેફિનેશન આપી હતી કંઈક, કે 2×10⁻⁷ ન્યૂટન જેટલો ફોર્સ લાગે ત્યારે કરંટમાંથી જે વાયરમાંથી પાસ થતો કરંટ છે એ 1 એમ્પિયર આપણે કન્સિડર કરવાનો. તો હવે આ જે ઇક્વેશન છે એની ઉપર બેઝડ એક્ઝામ્પલ છે એ સોલ્વ કરી લઈએ આપણે. તો તમને એક્ઝામ્પલ 4.10 આપ્યું છે, એમાં એવું કીધું છે કે અ હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ ઓફ ધ અર્થ મેગ્નેટિક ફિલ્ડ એટ અ સર્ટેન પ્લેસ ઇઝ 3×10⁻¹⁵ ટેસ્લા, એન્ડ ધ ડિરેક્શન ઓફ ધ ફિલ્ડ ઇઝ ફ્રોમ જિયોગ્રાફિકલ સાઉથ ટુ જિયોગ્રાફિકલ નોર્થ. હવે હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ ઓફ અર્થ મેગ્નેટિક ફિલ્ડ શું છે, શું કામે એની ડિરેક્શન સાઉથ ટુ નોર્થ છે, બરોબર? આ બધું ડિસ્કશન અત્યારે આપણે અત્યારે કરવાની જરૂર નથી, બીકોઝ આના પછીનું જે 5th ચેપ્ટર આવશે એમાં આ વસ્તુ ઇન ડિટેલ આપેલી છે, જિયોગ્રાફિકલ સાઉથ, જિયોગ્રાફિકલ નોર્થ, મેગ્નેટિક સાઉથ, મેગ્નેટિક નોર્થ, હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ ઓફ અર્થ મેગ્નેટિક ફિલ્ડ, વર્ટિકલ કોમ્પોનન્ટ, બરોબર? આ બધી જ વસ્તુ આપણને ક્લેરિફાઈ થશે નેક્સ્ટ ચેપ્ટરમાં. તો અત્યારે આપણે સિમ્પલ સમજી લઈએ કે તમને જે નોર્મલ મેગ્નેટિક ફિલ્ડ આપે છે ને, નોર્મલ મેગ્નેટિક ફિલ્ડ બી આપે છે ને, આપણે એ જ કન્સિડર કરીએ. અને એની ડિરેક્શન કઈ છે? તો કે ડિરેક્શન છે સાઉથ ટુ નોર્થ, એટલે મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન આ છે. હવે તમને એવું પૂછ્યું છે કે અ વેરી લોંગ સ્ટ્રેટ કંડક્ટર ઇઝ કેરિંગ અ સ્ટેડી કરંટ ઓફ 1 એમ્પિયર, વોટ ઇઝ ધ ફોર્સ પર યુનિટ લેન્થ ઓન ઇટ વેન ઇટ ઇઝ પ્લેસ્ડ ઓન અ હોરિઝોન્ટલ ટેબલ એન્ડ ધ ડિરેક્શન ઓફ ધ કરંટ ઇઝ ઇસ્ટ ટુ વેસ્ટ. હવે આ છે સાઉથ ટુ નોર્થ, બરોબર, મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન. અને હવે તમે કરંટ પ્લેસ, જે વાયર પ્લેસ કરો છો એમાં કરંટની ડિરેક્શન છે ઇસ્ટ ટુ વેસ્ટ, રાઈટ? સો ઇસ્ટ ટુ વેસ્ટ આ રીતે કરંટ ફ્લો કરે છે. તો બે એકબીજાને પરપેન્ડિક્યુલર થયા, રાઈટ? અને પરપેન્ડિક્યુલર હોય તો આપણી પાસે ઇક્વેશન છે કંઈક આવું, બરોબર? વેન ધ કરંટ ઇઝ ફ્લોઈંગ ફ્રોમ ઇસ્ટ ટુ વેસ્ટ, મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ફ્રોમ સાઉથ ટુ નોર્થ, એન્ડ એંગલ બિટવીન ધેમ વિલ બી 90. સો કાલે જ આપણે ઇક્વેશન જોયું, બરોબર, એફ ઇક્વલ્સ ટુ, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી, બરોબર? તો આઈ અપોન એલ બી ઇન્ટુ સાઇન થીટા, બરોબર? હવે આમાં પર યુનિટ લેન્થ પૂછ્યું છે, ઇટ મીન્સ આપણે એને લેન્થથી ડિવાઈડ કરી નાખવાનું. તો હવે આ કેપિટલ એફ નહીં, આ થઈ ગયું સ્મોલ એફ, યાદ છે? સ્મોલ એફ ઇક્વલ્સ ટુ કેપિટલ એફ અપોન એલ. તો આ કેસમાં સ્મોલ એફ ફાઇન્ડ આઉટ કરીશ, એલ એલ કટ થઈ જશે, આઈ બી સાઇન થીટા આપણી પાસે રિમેનિંગ રહેશે. કરંટ ફ્લોઇંગ કેટલો છે? તો કે 1 એમ્પિયર. મેગ્નેટિક ફિલ્ડ કેટલું છે? 3×10⁻¹⁵, બરોબર? તમને એવું કીધું છે મેગ્નેટિક ફિલ્ડ ઇઝ 3×10⁻¹⁵ ટેસ્લા, અને એંગલ તો 90 થશે જ, sin 91 થશે. તો તમને આન્સર મળશે 3×10⁻¹⁵ ન્યૂટન પર મીટર. હવે તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે બે પેરેલલ કરંટ કેરિંગ કંડક્ટર્સ હોય, વાયર હોય, એમાંથી 1 એમ્પિયર બેમાંથી કરંટ પાસ થાય ત્યારે જે ફોર્સ છે એનું મેગ્નિટ્યુડ તમને 2×10⁻⁷ની રેન્જનું મળવું જોઈએ, યાદ છે? પણ આ ક્યારે? તો જ્યારે પ્યોર બે વાયર જ એકબીજા ઉપર ફોર્સ લગાડે. પણ હવે અર્થ ઉપર એવી કોઈ પ્લેસ તો હશે જ નહીં જ્યાં અર્થનું મેગ્નેટિક ફિલ્ડ પ્રેઝન્ટ ના હોય. જો અહીંયા અર્થનું મેગ્નેટિક ફિલ્ડ પ્રેઝન્ટ છે તો પર યુનિટ લેન્થ તમને કેટલો ફોર્સ લાગે છે એવું મળ્યું છે? તો કે 3×10⁻¹⁵. હવે એક્ચ્યુઅલ જો કરંટ કેટલો પાસ થાય છે? 1 એમ્પિયર. હવે જો 1 એમ્પિયર પાસ થતો હોય કરંટ તો આપણને સ્ટાન્ડર્ડ ખબર છે 2×10⁻¹⁵ જ લાગવું જોઈએ. પણ અહીંયા
આ ફોર્સ એનાથી બહુ વધારે છે. 3 × 10⁻⁵ ઇટ મીન્સ 300 × 10⁻⁷. તો જો આ 2 × 150 ગ્રેટર છે. આનું રીઝન શું, આ ફોર્સ ગ્રેટર છે એનું રીઝન શું, તો કે ત્યાં અર્થનું મેગ્નેટિક ફિલ્ડ પણ પ્રેઝન્ટ છે. હવે આપણે જ્યારે એમ્પિયરની ડેફિનેશન આપી હતી ત્યારે તો અર્થના મેગ્નેટિક ફિલ્ડને આપણે કન્સિડર નહોતું કર્યું. સો સમહાઉ ટુ પ્રૂવ ધ એમ્પિયર ડેફિનેશન કરેક્ટ, આપણે 1 એમ્પિયરની જે ડેફિનેશન આપી એને કરેક્ટ પ્રૂવ કરવી હોય તો તમારે શું કરવું પડે, તો કે અર્થના મેગ્નેટિક ફિલ્ડની ઇફેક્ટને એલિમિનેટ કરવી પડે. અને જો આજુબાજુ કોઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડ આવતું હોય તો એની તમારે ઇફેક્ટ પણ નિગ્લેટ ઓર એલિમિનેટ કરવી પડે, બરાબર. તો જ તમને સાચો આન્સર જે 2 × 10⁻⁷ ન્યૂટનવાળું છે, જે એમ્પિયરની ડેફિનેશનમાં આપણે વેલ્યુ લીધી છે, એ મળે તમને. એટલે અહીંયા આ વસ્તુ લખેલી છે, ધીસ વેલ્યુ ઇઝ ગ્રેટર દેન ધ વેલ્યુ 2 × 10⁻⁷ ન્યૂટન, 150 ગ્રેટર, કોટેડ ઇન ધ ડેફિનેશન. સો ટુ સ્ટાન્ડર્ડાઇઝ ધ એમ્પિયર વી હેવ ટુ એલિમિનેટ ધ ઇફેક્ટ ઓફ અર્થ મેગ્નેટિક ફિલ્ડ એન્ડ અધર સ્ટ્રે ફિલ્ડ્સ. ઇટ મીન્સ આપણે સ્ટ્રે ડોગ કહીએ ને, ગલીમાં રખડતા ભટકતા કૂતરા જેનો કોઈ હિસાબ ન હોય એમ, એના જેવું કે કોઈ અનનોન મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રે ફિલ્ડ્સ પણ પ્રેઝન્ટ હશે તો એને પણ આપણે એલિમિનેટ કરવા પડે, બરાબર, ટુ સ્ટાન્ડર્ડાઇઝ ધ ડેફિનેશન ઓફ એમ્પિયર, બરાબર. એટલે ડેફિનેશન આપણે એમ્પિયરની એક સ્ટાન્ડર્ડ લખવી હોય તો એમાં આપણે એવું સ્પેસિફાઈ કરવું પડે કે વી નિગ્લેટ ઓર એલિમિનેટ ધ ઇફેક્ટ ઓફ અર્થ મેગ્નેટિક ફિલ્ડ ઓર એની સ્ટ્રે મેગ્નેટિક ફિલ્ડ પ્રેઝન્ટ ઇન ધ રિજિયન, બરાબર. આ બેયને આપણે એલિમિનેટ કરવા પડે તો આપણને આવો કંઈક આન્સર મળશે, રાઈટ. તો આપણો સમ તો છે એ અહીંયા જ પૂરો થઈ ગયો, બરાબર, આપણને આન્સર મળી ગયો છે. હવે આનો સેકન્ડ સેગમેન્ટ છે એ એવું કહે છે કે વેન ધ ડિરેક્શન ઓફ કરંટ ઇઝ ફ્રોમ સાઉથ ટુ નોર્થ. હવે સાઉથ ટુ નોર્થમાં ઓલરેડી મેગ્નેટિક ફિલ્ડ હતું, હવે કરંટ પણ શેમાં છે, મેગ્નેટિક ફિલ્ડની જ ડિરેક્શનમાં. તો બે વચ્ચેનો એંગલ કેટલો થઈ ગયો, 0. બે વચ્ચેનો એંગલ 0 હોય તો ફોર્સ કેટલો લાગશે, 0 લાગશે ને, રાઈટ. તો એ વસ્તુ અહીંયા લખેલી છે કે વેન કરંટ ફ્લોઝ ફ્રોમ સાઉથ ટુ નોર્થ એંગલ બિટવીન ફિલ્ડ એન્ડ કરંટ ઇઝ 0. આપણી પાસે ફોર્સનું ઇક્વેશન શું છે, ILB sin θ, અને જ્યારે એંગલ 0 હોય તો સાઇન 0 કેટલું થશે, 0. તો તમને ફોર્સ કેટલું મળી જશે, 0, રાઈટ. તો અહીંયા બી નહીં, F0 આવશે, સોરી, બરાબર, F = 0 થશે. સો F = 0, બરાબર. મેગ્નેટિક ફિલ્ડ જે ડિરેક્શનમાં છે કરંટ પણ એ જ ડિરેક્શનમાં ફ્લો કરે છે. ઇટ મીન્સ L અને B વચ્ચેનો એંગલ 0 થાય અને સાઇન 0 થશે, સો ફોર્સ એક્ટિંગ ઓન ઇટ વિલ બી 0, બરાબર. તો આ તો એકદમ સિમ્પલ હતું. એના પછી હવે આપણે વાત કરીએ હજી થોડાક સમ્સની, બરાબર. જે ટોપિકના સમ્સ આપણે સોલ્વ કરી લીધા, જે ટોપિક આપણે સ્ટડી કરી લીધા છે એના રિલેટેડ આપણે સમ સોલ્વ કરીએ, બરાબર. તો એમાં એક્સરસાઇઝમાં જઈએ. એક્સરસાઇઝમાં 4.4 સુધી આપણે સમ સોલ્વ કરેલા છે, 4.5 પર આગળ વધીએ તો એ સેમ આના જેવો જ સમ છે. વોટ ઇઝ ધ મેગ્નિટ્યુડ ઓફ મેગ્નેટિક ફોર્સ પર યુનિટ લેન્થ ઓન અ વાયર કેરિંગ અ કરંટ ઓફ 8 એમ્પિયર એન્ડ મેકિંગ એન એંગલ ઓફ 30 ડિગ્રી વિથ ધ ડિરેક્શન ઓફ અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ઓફ 0.15 ટેસ્લા. તો તમને મેગ્નેટિક ફિલ્ડ આપેલું છે, કરંટ કેરિંગ વાયરમાંથી કરંટ આપેલો છે અને એ કેટલો એંગલ બનાવે છે એ બધું આપેલું છે. તો તમારે F ફાઇન્ડ આઉટ કરવાનો છે પર યુનિટ લેન્થ, એટલે કેપિટલ F/L થશે. તો Fની આપણી પાસે ઇક્વેશન છે ILB sin θ, અને પર યુનિટ લેન્થ કીધું છે તો કે L અને L કટ થઈ જશે તો એ થશે IB sin θ. કરંટ કેટલો છે, 8 એમ્પિયર. મેગ્નેટિક ફિલ્ડ છે 0.15, ઇટ મીન્સ 15 × 10⁻², અને એંગલ ક્રિએટ કરે છે 30, તો sin θ 1/2. વેલ્યુ પ્લોટ કરીએ, બરાબર, તો આ આપણને આન્સર આપશે 15 × 60 × 10⁻², ઇટ મીન્સ 0.6. અને ફોર્સ કીધું હતું ને તો યુનિટ ન્યૂટન લખત, પણ અહીંયા આપણને શું કીધું છે, ફોર્સ પર યુનિટ લેન્થ, ઇટ મીન્સ ન્યૂટન પર મીટર, રાઈટ.
તો સ્મોલ એફનો જે ફોર્સ જ છે બટ ફોર્સ એક્ટિંગ ઓન યુનિટ લેન્થ, ઇટ મીન્સ ન્યૂટન પર મીટર એનો યુનિટ આવશે, રાઈટ? તો આ થઈ ગયો આપણો આન્સર 4.5નો. એના પછી 4.6, અ 3 સેન્ટીમીટર વાયર કેરિંગ અ કરંટ ઓફ 10 એમ્પિયર ઇઝ પ્લેસ્ડ ઇનસાઇડ અ સોલેનોઇડ પરપેન્ડિક્યુલર ટુ ઇટ્સ એક્સિસ. જો આપણી પાસે આ એક સોલેનોઇડ છે, આપણે સોલેનોઇડની અંદર વાયર મૂકવાનો છે. હવે આમાંથી તમે સોલેનોઇડની એક્સિસ કોને કહેશો? તો કે આ થશે સોલેનોઇડની એક્સિસ. હવે તમે એક વાયર પ્લેસ કર્યો છે, એ સોલેનોઇડની એક્સિસને પરપેન્ડિક્યુલર છે, ઇટ મીન્સ આ ડિરેક્શનમાં છે. હવે મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ અ સોલેનોઇડ કેમ હોય? તો કે પેરેલલ ટુ એક્સિસ, યાદ છે? બરોબર, યુનિફોર્મ. આમ બહાર નીકળે સોલેનોઇડની, પછી એ બેન્ડ થાય, બટ ઇનસાઇડ ધ સોલેનોઇડ એ કેવું હોય? પેરેલલ ટુ એક્સિસ. તો હવે વાયરમાં કરંટ આ ડિરેક્શનમાં છે, બરોબર, કરંટ આ રીતે છે, પરપેન્ડિક્યુલર ટુ એક્સિસ, અને મેગ્નેટિક ફિલ્ડ છે પેરેલલ ટુ એક્સિસ. તો બે વચ્ચેનો એંગલ કેટલો થશે? 90 થશે, રાઈટ? તો આપણે સોલ્યુશન લઈએ એમાં. તો સેમ મેં ફિગર ડ્રો કરી છે, સોલેનોઇડની અંદર મેગ્નેટિક ફિલ્ડ છે એ પેરેલલ ટુ એક્સિસ હશે, બરોબર, એટલે આ બીની ડિરેક્શન થઈ ગઈ. અંદર એક વાયર મૂકો પરપેન્ડિક્યુલર ટુ એક્સિસ, તો આ રીતે એંગલ થશે 90, રાઈટ? અને તમને પૂછ્યું છે ફોર્સ એક્ટિંગ ઓન ધીસ વાયર, જેની લેન્થ કેટલી છે? 3 સેન્ટીમીટર. એમાંથી કરંટ કેટલો પાસ થાય છે? 10 એમ્પિયર. અને મેગ્નેટિક ફિલ્ડ, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ અ સોલેનોઇડ, ઇનસાઇડ ધીસ સોલેનોઇડ ઇઝ 0.27 ટેસ્લા, ઇટ ઇઝ ઓલ્સો ગીવન. સો યુ હેવ ટુ ઓનલી ડુ વોટ? યુ હેવ ટુ ઓનલી પ્લેસ મેગ્નિટ્યુડ્સ ઓર વેલ્યુઝ ઓફ ઓલ ધ ગીવન ક્વોન્ટિટીઝ ઇન ધીસ ઇક્વેશન. સો ફોર્સ એક્ટિંગ ઓન ધ લેન્થ ઓફ 3 સેન્ટીમીટર વાયર કેરિંગ અ 10 એમ્પિયર કરંટ પ્લેસ્ડ ઇનસાઇડ અ સોલેનોઇડ પરપેન્ડિક્યુલર ટુ ધ એક્સિસ ઓફ સોલેનોઇડ વેર મેગ્નેટિક ફિલ્ડ ઇઝ યુનિફોર્મ એન્ડ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ 0.27 ટેસ્લા. સો તમે પ્લેસ કરશો બધી વેલ્યુને, એફ ઇક્વલ્સ ટુ ILB sin θ, અને એંગલ આપણે કહી દીધું કે બી આ ડિરેક્શનમાં હશે અને કરંટની ડિરેક્શન આ છે, તો બે વચ્ચેનો એંગલ 90 છે, તો sin 91 થશે, રાઈટ? કરંટ 10 એમ્પિયર પાસ થાય છે, લેન્થ 3 સેન્ટીમીટર છે, ઇટ મીન્સ 3 × 10⁻², અને મેગ્નેટિક ફિલ્ડ છે 0.27, જેને આપણે લખ્યું છે 27 × 10⁻². તો તમને ફોર્સ એક્ટિંગ ઓન ધીસ વાયર મળશે 8.1 × 10⁻²⁺ ન્યૂટન, બરાબર. કેલ્ક્યુલેશન જાતે જ કરવાની છે આપણે, બરાબર, એકદમ સિમ્પલ કેલ્ક્યુલેટરનો યુઝ કરશો, આન્સર આવી જશે, બરાબર. તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 4.6. નેક્સ્ટ 4.7, ટુ લોંગ એન્ડ પેરેલલ સ્ટ્રેટ વાયર્સ એ એન્ડ બી કેરિંગ કરન્ટ્સ ઓફ 8 એમ્પિયર એન્ડ 5 એમ્પિયર રિસ્પેક્ટિવલી એન્ડ દે આર ઇન સેમ ડિરેક્શન, બોથ વાયર્સ આર સેપરેટેડ બાય અ ડિસ્ટન્સ ઓફ 4 સેન્ટીમીટર, then estimate the force on a 10 cm section of wire A. તો સિચ્યુએશન નોન છે આપણી પાસે, બે કરંટ હોય, બે કરંટ કેરિંગ વાયર હોય, સેમ ડિરેક્શનમાં કરંટ પાસ થતો હોય, એકબીજાથી સર્ટેન ડિસ્ટન્સ પર હોય, તો શું કરશે? દે બોથ વિલ એટ્રેક્ટ ઈચ અધર. હવે તમને એવું પૂછ્યું છે વાયર એના સર્ટેન લેન્થના સેગમેન્ટ પર તમારે વાયર બી કેટલો ફોર્સ એપ્લાય કરશે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આના માટેનું ઇક્વેશન આપણે જોયું હતું લાસ્ટ લેક્ચરમાં, બરાબર, સૌથી છેલ્લું ઇક્વેશન જ આ આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું. તો એક વાયરમાંથી, ફર્સ્ટ વાયરમાંથી, એ વાયરમાંથી કરંટ કેટલો પાસ થાય છે? 8 એમ્પિયર, રાઈટ? સેકન્ડમાંથી 5 એમ્પિયર. બે એકબીજાથી કેટલા સેપરેટેડ છે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ? 4 સેન્ટીમીટર, રાઈટ? અને તમારે એ વાયરના 10 સેન્ટીમીટર લેન્થના સેગમેન્ટ પર કેટલો ફોર્સ લાગે છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આપણી પાસે કંઈક આવું ઇક્વેશન હતું, એફ એ બી ઇક્વલ્સ ટુ μ0IA IB × L/2π×D. તો એ વાયરમાંથી કેટલો કરંટ પાસ થાય છે? 8 એમ્પિયર. આપણી પાસે μ0ની વેલ્યુ છે 4π × 10⁻⁷,
સેકન્ડ વાયર છે એમાંથી 5 એમ્પિયર પાસ થાય છે. લેન્થ ઓફ ધ સેગમેન્ટ 10 સેન્ટીમીટર, ઇટ મીન્સ 10 × 10^-2 ડિવાઇડ બાય 2π × પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ વિચ ઇઝ 4 સેન્ટીમીટર, એટલે 4 × 10^-2. તો હવે જે કટ થતું એ કટ કરી નાખીએ, 10^-2 કટ, 2π અને 4π કટ, એટલે ન્યુમરેટરમાં 2 રહેશે રિમેનિંગ. ન્યુમરેટરમાં છે 8, ડિનોમિનેટરમાં છે 4, એટલે ઉપર રહેશે 2. સો 2 × 2, 4 × 5, 20, અને 10^-7, અને અહીંયા +1 છે એટલે -7 + 1 - 6, તો એ થશે 20 × 10^-6. તો જેને આપણે કહી શકીએ 2 × 10^-5 ન્યૂટન. અને આપણને ખબર છે કે બેયની ડિરેક્શન સેમ છે તો શું કરશે, બેય પર ફોર્સ છે એ ટુવર્ડ્સ ઈચ અધર લાગશે. સો ફોર્સ વિલ બી પરપેન્ડિક્યુલર ટુ ધ વાયર એન્ડ વિલ બી ઇન ધ ડિરેક્શન ઓફ વાયર બી. વાયર એ ઉપર ફોર્સ કઈ ડિરેક્શનમાં લાગશે, તો કે વાયર એ ઉપર ફોર્સ લાગશે ટુવર્ડ્સ વાયર બી, અને એ ફોર્સની ડિરેક્શન પરપેન્ડિક્યુલર ટુ વાયર એ હશે. બરાબર, તો એ વસ્તુ આપણે અહીંયા લખેલી છે કે ફોર્સ વિલ બી પરપેન્ડિક્યુલર ટુ વાયર એ એન્ડ ઇટ વિલ બી ટુવર્ડ્સ વાયર બી, રાઈટ. તો આ થઈ ગયું આપણું એકદમ ઇઝી સમનું સોલ્યુશન, બરાબર, 4.7. હવે એના પછી 4.8, એમાં આપણને એવું કીધું છે કે અ ક્લોઝલી વાઉન્ડ સોલેનોઇડ 80 સેન્ટીમીટર લોંગ હેઝ 5 લેયર્સ ઓફ વાઇન્ડિંગ્સ ઓફ 400 ટન્સ ઈચ. ધ ડાયામીટર ઓફ ધ સોલેનોઇડ ઇઝ 1.8 સેન્ટીમીટર. If the current carried is 8 ampere, then estimate the magnitude of magnetic field B inside the solenoid near its center. તો અહીંયા આપણને શું કીધું છે કે એક સોલેનોઇડ છે, એની ઉપર સ્ટાર્ટિંગમાં ટર્ન છે, આ ફર્સ્ટ લેયર થયું. આ ફર્સ્ટ લેયરમાં કેટલા ટર્ન્સ છે, તો કે 400. એની ઉપર બી લેયર, એની ઉપર ત્રીજું લેયર, એની ઉપર ચોથું લેયર, આવા કેટલા લેયર છે, 5 લેયર્સ, અને બધા વાયર ઇન્સ્યુલેટેડ છે. ઇટ મીન્સ એની આજુબાજુ ઓલું આપણે રેડ ગ્રીન કલરના વાયર હોય ને, જે એકબીજાને ટચ કરે તોય કરંટને કોઈ ઇફેક્ટ નહીં થાય, એવા વાયરથી વાઉન્ડ કરેલો છે સોલેનોઇડ, એટલે એને 5 લેયર છે. તો ટોટલ નંબર ઓફ ટર્ન્સ કેટલા થઈ ગયા, તો કે એક જે આપણી પાસે ટર્ન છે એમાં 400, એક જે લેયર છે એમાં 400 ટર્ન્સ છે, અને આવા કેટલા લેયર છે, તો કે 5 લેયર. ઇટ મીન્સ ટોટલ ટર્ન્સ છે, એ નંબર ઓફ ટર્ન્સ છે એ 2000 થઈ જશે, રાઈટ. અને લેન્થ ઓફ ધ સોલેનોઇડ કેટલી છે, તો કે 80 સેન્ટીમીટર. હવે આપણી પાસે મેગ્નેટિક ફિલ્ડ ઓફ સોલેનોઇડ ઇનસાઇડ અ સોલેનોઇડ μ0ni આવું છે, બરાબર. હવે આપણને એમ થાય કે ધ ડાયામીટર ઓફ સોલેનોઇડ 1.8 સેન્ટીમીટર, ઇટ મીન્સ રેડિયસ ઓફ સોલેનોઇડ 0.9 સેન્ટીમીટર. શું કામે આઈપી છે આપણી પાસે, તો μ0 = μ0ni આવું જ રિલેશન છે, આમાં તો કાંઈ રેડિયસ કે ડાયામીટર આવતું નથી, તો રેડિયસ શું કામે આઈપી છે, તો કે રેડિયસ આઈપી છે ટુ પ્રૂવ ધેટ સોલેનોઇડ ઇઝ આઈડિયલ, બીકોઝ લેન્થ ઓફ ધ સોલેનોઇડ કેટલી છે, 80 સેન્ટીમીટર. રેડિયસ ઓફ સોલેનોઇડ કેટલું છે, તો કે 0.9 સેન્ટીમીટર, 0.9. તો તમે આમ કહી શકો L ઇઝ વેરી ગ્રેટર ધેન R, સો દેટ યુ કેન પ્રૂવ દેટ ધીસ સોલેનોઇડ ઇઝ આઈડિયલ બીકોઝ લેન્થ ઓફ ધ સોલેનોઇડ ઇઝ વેરી ગ્રેટર ધેન લેન્થ ઓફ ધ રેડિયસ, સોરી ઇટ મીન્સ મેગ્નિટ્યુડ ઓફ ધ રેડિયસ. તો એનો મતલબ છે તમને ડાયામીટર ઓફ ધ સોલેનોઇડ આપ્યો છે પ્રૂવ કરવા માટે કે ધીસ સોલેનોઇડ ઇઝ આઈડિયલ, તો એ પ્રૂવ થઈ ગયું. તો હવે તમે ઇક્વેશન એપ્લાય કરી શકો μ0ni વાળું, વેર સ્મોલ n શું છે, તો કે ટોટલ નંબર ઓફ ટર્ન્સ અપોન ગિવન લેન્થ. તો આપણે કીધું એમ કે એક લેયરમાં 400 ટર્ન્સ છે, અને આવા કેટલા લેયર છે, તો કે 5, તો ટોટલ 2000 ટર્ન્સ થઈ ગયા. અને લેન્થ કેટલી છે, 80 સેન્ટીમીટર, ઇટ મીન્સ 80 × 10^-2. તો આને તમે સોલ્વ કરશો તો તમને સ્મોલ એનની વેલ્યુ મળશે 2500 ટન્સ પર મીટર.
તો એન મળી ગયું સ્મોલ એન, બસ હવે તો વેલ્યુ જ પ્લોટ કરવાની છે. મ્યુ ઝીરો થશે 4π × 10⁻¹, સ્મોલ એન થશે 2500, અને કરંટ પાસિંગ છે એ 8 એમ્પિયર આપેલું જ છે પ્રોબ્લેમમાં, રાઈટ? તો તમને આન્સર મળશે 80000π × 10⁻¹. તો 40 આપણે કેન્સલ કરીએ તો 10⁻⁴ કટ થઈ જશે, એટલે −7 + 4 − 3 થશે. તો તમને આન્સર મળ્યો 8π × 10⁻³ ટેસ્લા, જેમાં આપણે જો પાઈની વેલ્યુ પ્લોટ કરીએ તો તમને આન્સર મળશે નિયરલી ઇક્વલ ટુ 2.5 × 10⁻²⁺ ટેસ્લા, રાઈટ? બધી કેલ્ક્યુલેશન આપણે જાતે કેલ્ક્યુલેટરમાં કરવાની છે, બરોબર? એકદમ સિમ્પલ સમ છે, કંઈ એમાં કોમ્પ્લિકેટેડ છે નહીં. જે કોન્સેપ્ટ આપણે સ્ટડી કરી ગયા છીએ એના જ ઇક્વેશનમાં આપણે વેલ્યુઝ પ્લોટ કરવાની છે, રાઈટ? તો 4.8 પછી આપણે જઈએ છીએ ડાયરેક્ટ આમ થોડોક જમ્પ કરીને 4.11 પર. એમાં તમને એવું કીધું છે કે ઇન અ ચેમ્બર અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ઓફ 6.5 ગોસ ઇઝ મેન્ટેન્ડ. હવે 1 ગોસ ઇઝ 10⁻⁴ ટેસ્લા, આપણને ખ્યાલ જ છે. હવે તમને એવું કીધું છે કે એન ઇલેક્ટ્રોન ઇઝ શોર્ટ ઇન્ટુ ધ ફિલ્ડ વિથ અ સ્પીડ ઓફ 4.8 × 10⁻⁶ મીટર પર સેકન્ડ નોર્મલ ટુ ધ ફિલ્ડ. ઇટ મીન્સ મેગ્નેટિક ફિલ્ડ જે ડિરેક્શનમાં છે એને પરપેન્ડિક્યુલર તમે એક ચાર્જ પાર્ટિકલને વિથ વેરી હાઈ વેલોસિટી શૂટ કર્યો છે, રાઈટ? નોર્મલ ટુ ધ ફિલ્ડ. એક્સપ્લેન વાય ધ પાથ ઓફ ધ ઇલેક્ટ્રોન ઇઝ અ સર્કલ. તો આ તો થિયરી ઓલરેડી આપણે સ્ટડી કરી ગયા છીએ. યાદ છે આપણે કીધું તું મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ ધ બોર્ડ લઈએ, બરોબર? હવે જો કોઈ એક ચાર્જ પાર્ટિકલ વિથ હાઈ વેલોસિટી એન્ટર થાય તો એની વીની ડિરેક્શન આ થાય. તો આપણે શું કરતા હતા, વીની ડિરેક્શનમાં ફિંગર્સ પ્લેસ કરતા હતા. પછી બી કઈ બાજુ છે, તો કે બી ઇનસાઇડ ધ બોર્ડ છે. તો આપણે કર્લ કરીએ તો તમને થંબ આ રીતે આન્સર આપતો હતો ઉપર તરફ. ઇટ મીન્સ ધીસ ચાર્જ પાર્ટિકલ વિલ એક્સપિરિયન્સ અ ફોર્સ ઇન ધીસ ડિરેક્શન. ફોર્સ કઈ ડિરેક્શનમાં લાગશે? આ ડિરેક્શનમાં. તો એને આપણે મેગ્નેટિક ફોર્સ કહીએ. તો એની ટ્રાજેક્ટરી ચેન્જ થશે. અહીંયા પહોંચશે ત્યારે શું થશે, તો કે વેલોસિટી આ ડિરેક્શનમાં છે, બી તો હજી પણ ઇનસાઇડ જ છે, તો ફોર્સ કઈ ડિરેક્શનમાં લાગશે? આ ડિરેક્શનમાં. તો પાછી ટ્રાજેક્ટરી ચેન્જ કરશે, અહીંયા આવશે, વી આ ડિરેક્શનમાં છે, બી તો હજી અંદર જ છે, તો ફોર્સ કઈ ડિરેક્શનમાં લાગશે? આ ડિરેક્શનમાં. પાછી ટ્રાજેક્ટરી ચેન્જ થશે, અહીંયા આવશે, હવે વેલોસિટી આ ડિરેક્શનમાં છે, બરોબર? બી તો હજી ઇનસાઇડ જ છે, તો ફોર્સ લાગશે આ ડિરેક્શનમાં, તો પાછી ટ્રાજેક્ટરી ચેન્જ કરશે. અને એ શું કરશે, એક સર્ક્યુલર ટ્રેકમાં મૂવ કરશે. હવે જો સર્ક્યુલર ટ્રેકમાં મૂવ કરતો હોય તો એને બે ફોર્સ લાગતા હોય, એક ટુવર્ડ સેન્ટર મેગ્નેટિક ફોર્સ લાગશે, અને અવે ફ્રોમ ધ સેન્ટર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે, જેને આપણે mv² / r ઓર mr² ઇક્વેશનથી આપીએ છીએ. યાદ છે આવું? આપણે બધા રિલેશન ડિરાઈવ જ કરેલા છે, નવું કાંઈ જ નથી, બરોબર? તો શું કામે સર્ક્યુલર પાથ ઉપર આવશે એ તો થઈ ગયું. હવે તમને એવું કીધું છે ડિટરમાઇન ધ રેડિયસ ઓફ ધ સર્ક્યુલર ઓર્બિટ. હવે રેડિયસ ઓફ ધ સર્ક્યુલર ઓર્બિટ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. જે મેં તમને એક્સપ્લેનેશન આપ્યું એ મેં અહીંયા બતાડેલું પણ છે કે સ્ટાર્ટિંગમાં ઇનિશિયલી એ પરપેન્ડિક્યુલર ટુ ધ મેગ્નેટિક ફિલ્ડ વી વેલોસિટીથી એન્ટર કરે, પછી સર્ક્યુલર ટ્રેક ઉપર શું કરે, એ મૂવ કરે, રાઈટ? તો હવે અહીંયા આપણને મેગ્નેટિક ફિલ્ડની ઇન્ટેન્સિટી આપી છે 6.5 ગોસ, ઇટ મીન્સ 6.5 × 10⁻⁴ ટેસ્લા. વેલોસિટી ઓફ ધ ઇલેક્ટ્રોન આપી છે 4.8 × 10⁻⁶ મીટર પર સેકન્ડ. ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન કેટલો છે, તો કે 1.6 × 10⁻¹⁹ કુલમ, યાદ જ છે આપણને, બરોબર? માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલો છે, તો કે માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻³¹ કેજી. તમને પ્રોબ્લેમમાં આપેલો છે, કદાચ નો આપેલો હોય તો પણ આપણને ઇલેક્ટ્રોન પ્રોટોનના માસ અને ચાર્જ ખબર જ હોવા જોઈએ, બરોબર? તો ફોર્સ કેટલો લાગશે ઇલેક્ટ્રોન ઉપર, તો કે QVB. હવે એંગલ તો મેગ્નેટિક ફિલ્ડ છે ઇનસાઇડ છે અને વી છે એ આ ડિરેક્શનમાં છે, ઇટ મીન્સ દે બોથ આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર, તો એંગલ 90, તો એ થશે 1, રાઈટ? sin 91. તો આ થયું EVB. ફોર્સ કેટલો લાગે છે, તો કે ટુવર્ડ સેન્ટર EVB,
બરોબર, મેગ્નેટિક ફોર્સ. હવે સર્ક્યુલર ટ્રેક ઉપર મૂવ કરશે તો અવે ફ્રોમ ધ સેન્ટરે એક ફોર્સ લાગશે, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, જેનું ઇક્વેશન છે એમવી સ્ક્વેર અપોન આર, રાઈટ. અને જો હવે સર્ક્યુલર ટ્રેક ઉપર મૂવ કરતો હોય તો બે ફોર્સ એકબીજાની ઇફેક્ટ બેલેન્સ કરવા જોઈએ, બિકોઝ જો કોઈ પણ એક વધારે હોય તો કાંઈ અંદર આવી જશે રેડિયસ તોડીને, અને કાં એ દૂર જતું રહેશે. તો રેડિયસ ઇન્ક્રીઝ થશે ઓર ડિક્રીઝ થશે? હવે સર્ક્યુલર ટ્રેકમાં તો રેડિયસ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ન થાય, રાઈટ. ઇટ મીન્સ દે બોથ આર કેન્સલિંગ ઓર બેલેન્સિંગ ઈચ અધર્સ ઇફેક્ટ. સો ઇલેક્ટ્રોન વિલ એક્સપિરિયન્સ ટુ ફોર્સીસ વાઇલ મૂવિંગ ઇન અ સર્ક્યુલર ટ્રેક એન્ડ દે બોથ આર ઇન ઓપોઝિટ ડિરેક્શન એન્ડ હેવ સેમ મેગ્નિટ્યુડ્સ. ઇટ મીન્સ દે બોથ આર બેલેન્સિંગ ઈચ અધર્સ ઇફેક્ટ. સો બેને કમ્પેર કરી નાખીએ ઈવી બી અને એમવી સ્ક્વેર અપોન આરને. તો બેને કમ્પેર કરીએ, આપણી પાસે છે એફ ઇક્વલ્સ ટુ એમવી સ્ક્વેર અપોન આર. તમને શું કીધું છે? રેડિયસ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું. તો આપણે રેડિયસને લીડ બનાવીએ તો એફ અહીંયા આવી જશે ડિનોમિનેટરમાં. હવે એફનું વેલ્યુ આપણને ક્યુ વી બી મળ્યું, તો વન ટાઈમ વી અને વન ટાઈમ વી કટ થઈ જશે. તો રેડિયસ ઓફ ધ સર્ક્યુલર ટ્રેક એમ વી અપોન ક્યુ બી, આ ઇક્વેશન તો આપણને ડાયરેક્ટ યાદ જ છે અને યાદ હોવું જ જોઈએ, બરાબર. આપણે એવું કીધું હતું કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ રિલેશન છે, બરાબર. તો આ કેસમાં આપણે રેડિયસ ઓફ ધ સર્ક્યુલર ટ્રેક બહુ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશું આર ઇક્વલ્સ ટુ એમવી અપોન ક્યુ બીમાં. હવે એમ શું છે? તો કે માસ ઓફ ધ પાર્ટિકલ સર્ક્યુલેટિંગ ઇન ધ ઓર્બિટ, રાઈટ, રિવોલ્વિંગ ઇન ધ ઓર્બિટ. તો માસ ઓફ ધ પાર્ટિકલ, પાર્ટિકલ કોણ છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું માસ આપણે હમણાં જ કીધું 9.1 × 10⁻³¹ kg. વેલોસિટી તમને 4.8 × 10⁻⁶ આપેલી છે. ક્યુ એટલે ચાર્જ ઓફ ધ પાર્ટિકલ, ઇલેક્ટ્રોન છે તો ચાર્જ ઓફ ધ પાર્ટિકલ થશે 1.6 × 10⁻¹⁹. અને ત્યાં મેગ્નેટિક ફિલ્ડ કેટલું પ્રેઝન્ટ છે? તો કે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડનું મેગ્નિટ્યુડ છે 6.5 × 10⁻⁴ ટેસ્લા. તો બધી વેલ્યુ આપણે પ્લોટ કરી દીધી, કેલ્ક્યુલેટ કરશું તો તમને આન્સર મળશે ફાઇનલ 4.2 × 10⁻²⁪ મીટર, બરાબર. તો તમારે આ કેલ્ક્યુલેશન જાતે કરવાની છે, સેમ આન્સર લઈ આવવાનો છે, બરાબર. તો આ તમને આન્સર મળશે 4.2 × 10⁻²⁪ મીટર, ઇટ મીન્સ 4.2 સેન્ટીમીટર. તો આટલી હાઈ વેલોસિટીથી પાર્ટિકલ આવશે અને એ 4.2 સેન્ટીમીટરની રેડિયસમાં સર્ક્યુલર ટ્રેક ઉપર ઓર્બિટમાં રિવોલ્વ કરવા મળશે, બરાબર. હવે આ જ સમમાં તમને એવું પૂછ્યું છે કે ઇન ધ એક્સરસાઇઝ 4.11 ઓપ્ટેન ધ ફ્રીક્વન્સી ઓફ રિવોલ્યુશન ઓફ ધ ઇલેક્ટ્રોન ઇન ધ ઇન ઇટ્સ સર્ક્યુલર ઓર્બિટ. ડઝ ધ આન્સર ડિપેન્ડ ઓન ધ સ્પીડ ઓફ ઇલેક્ટ્રોન એન્ડ એક્સપ્લેન યોર આન્સર, બરાબર. હવે તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે એ સ્પીડ ઉપર ડિપેન્ડ ન કરે, બિકોઝ આપણને રેડિયસ શું મળી? તો કે રેડિયસ મળી એમ વી અપોન ક્યુ બી. ઇટ મીન્સ હાયર ધ વેલોસિટી હાયર ધ રેડિયસ. ઇટ મીન્સ વધારે સ્પીડથી આવશે પાર્ટિકલ તો એ મોટો ટ્રેક ઉપર, સર્ક્યુલર ટ્રેક ઉપર એ ઓર્બિટ કરશે. જો એની સ્પીડ ઓછી હશે તો એ નાના ટ્રેક ઉપર ઓર્બિટ, નાની ઓર્બિટમાં એ રિવોલ્વ કરશે. ઇટ મીન્સ રેડિયસ લેસ હશે, પણ એ ટાઈમ ટુ કમ્પ્લીટ વન રિવોલ્યુશન તો સેમ જ રહેશે. ઇટ ડઝ નોટ ડિપેન્ડ ઓન સ્પીડ. હવે એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરવા માટે સેમ ટાઈમ લે, ઇટ મીન્સ એનો ટાઈમ પીરિયડ સેમ છે, અને ટાઈમ પીરિયડ સેમ હોય તો ફ્રીક્વન્સી પણ સેમ હોય ને. તો આ લાસ્ટ સેગમેન્ટ છે ને એનો આન્સર તો ઓલરેડી આપણે જે તે ટાઈમે થિયરીમાં ડિસ્કસ કરેલો જ છે, બરાબર. તો ફ્રીક્વન્સી ઓફ રિવોલ્યુશન તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ફ્રીક્વન્સી આપણે ટાઈમ પીરિયડ 2πm/qb, યાદ છે આવું કંઈક ઇક્વેશન આપણે સ્ટડી કરી ગયા હતા. તો ફ્રીક્વન્સી આનું ઓપોઝિટ થઈ જશે ને, ઇન્વર્સ થઈ જશે, ક્યુબી અપોન 2πm. બધી વેલ્યુ આપણને આપેલી છે, ચાર્જનો પાર્ટિકલનો ચાર્જ ખબર છે, મેગ્નેટિક ફિલ્ડ ખબર છે અને માસ ખબર છે, બધું ખબર છે. ડાયરેક્ટ મૂકી દઈએ તો તમને એફનો આન્સર મળી જશે, રાઈટ. તો આનો મેં ઇક્વેશન ડિરાઈવ પણ કર્યું છે, બરાબર, જે ઓલરેડી આપણને ખબર જ છે, છતાંય મેં ઇક્વેશન ડિરાઈવ કર્યું છે. કઈ રીતે? તો કે પેલા બે ફોર્સને કમ્પેર કર્યા. હવે એમાંથી વી વન ટાઈમ અને વન ટાઈમ કટ થશે. જો હું વીને લીડ બનાવું તો એ થશે ક્યુબીઆર અપોન એમ. હવે
આપણી પાસે લિનિયર વેલોસિટી ને એંગ્યુલર વેલોસિટી બે વચ્ચેનો કાંઈ રિલેશન છે? વી ઇક્વલ્સ ટુ આર ઓમેગા. તો હવે એમાંથી હું વી ની પ્લેસ ઉપર આર ઓમેગા પ્લેસ કરું તો આર ને આર કટ થઈ જશે, તો ઓમેગા ઇક્વલ્સ ટુ થશે ક્યુબી અપોન એમ. તો ઓમેગા થશે ક્યુબી અપોન એમ, ને ઓમેગા થશે 2πf ફ્રીક્વન્સી. ટાઈમ પીરિયડ પૂછે તો 2π/T લખીએ છીએ. તો આમાંથી એફ ને લીડ બનાવીએ તો આપણને રિલેશન મળી ગયું ક્યુબી અપોન 2πm, જે મેં તમને ઓલરેડી કહી જ દીધું, આપણે યાદ રાખવાનું જ છે. બરાબર, એકદમ સિમ્પલ જ છે, કાંઈ ડિફિકલ્ટ છે નહીં એમાં. તો હવે ચાર્જ ઓફ પાર્ટિકલ ખબર છે, બી ખબર છે, 2πની વેલ્યુ તો નોન છે, અને માસ ઓફ ધ પાર્ટિકલ પણ ખબર છે. બધી જ વેલ્યુ પ્લોટ કરશું, કેલ્ક્યુલેશન કરશું, તો આન્સર મળશે 18 × 10⁶ હર્ટ્ઝ. અને 10⁶ એટલે મેગા લખીએ છીએ આપણે. તો તમને ફ્રીક્વન્સી ઓફ રિવોલ્યુશન મળશે 18 MHz. બરાબર, અને ફ્રીક્વન્સી ડઝ નોટ ડિપેન્ડ ઓન સ્પીડ ઓફ ઇલેક્ટ્રોન, આપણે એ ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. બીકોઝ હાયર ધ સ્પીડ, હાયર વિલ બી ધ રેડિયસ, સેમ ધ ટાઈમ, ટાઈમ વિલ બી સેમ. બરાબર, ઓછી સ્પીડથી આવશે નાનું સર્કલ ટ્રાવેલ કરશે, હાઈ સ્પીડથી આવશે મોટું સર્કલ ટ્રાવેલ કરશે, બટ ટાઈમ કેવો લેશે? સેમ જ લેશે, રાઈટ? સો ફ્રીક્વન્સી ડઝ નોટ ડિપેન્ડ ઓન સ્પીડ ઓફ ઇલેક્ટ્રોન. બરાબર, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખશું. બરાબર, નેક્સ્ટ લેક્ચરથી આપણે થિયરી બહુ જ મજા આવી જાય એવી સ્ટાર્ટ કરશું પાછી. બરાબર, તો આ જેટલા પણ એક્ઝામ્પલ છે એ બધા જ તમારે જાતે સોલ્વ કરવાના છે, કેલ્ક્યુલેશન જાતે કરવાની છે. બરાબર, અને લખી અને મને હોમવર્ક સેન્ડ કરવાનું છે. બરાબર, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી જ રાખીએ, મળીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ, ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ.